આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા ટંડન સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર પાંડી ચાર રસ્તા હાઈવે પર પિકઅપ ટેમ્પામાં દારૂ લઈને છે તો રૂપિયા બે રૂપિયા 2.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો મહારાષ્ટ્ર થી દાર ટેમ્પો આપી સુરત પહોંચી ફોન કરવા કેતા દીપક નામનો ઇસઅનવોન્ટેડ પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ રસ્તા બ્રિજ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન પિકઅપ ટેમ્પો નંબર આઠ જે એક વન ફોર એટ ઝીરો આવતા પોલીસે રોક્યો હતો જેમાં પ્લાસ્ટિક કેરેટના આડમાં દારૂની બોટલ લંગ છસો ચોવીસ જેની કિંમત રૂપિયા પંચાવન હજાર બોસ્સોનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ચાલક મનોજ હૃદય સિંહ રાજપૂત રહેવાસી સુરતને ઝડપી પાડ્યો હતો અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દીપકભાઈ જેના પુરા નામ ખબર નથી એ મહારાષ્ટ્ર ખાતે દારૂ ભરેલ ટેમ્પો આપી સુરત કામને સ્ટોલ નાકા પર પહોંચી ફોન કરવા જણાવ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો પિકઅપ ટેમ્પો સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ અઠાવન લાખનો મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે દારૂના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો પારડી પોલીસની ટીમે દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપીને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો હતો વલસાડ એસપી ડોક્ટર કર્ણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીની ટીમને મળેલ બાતમીના આધારે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી તેના ઘરે હાજર હોવાનું જાણવા મળતા પોલીસ ભરૂચ ખાતે પહોંચી હતી જ્યાં ભરૂચ પોલીસની મદદથી પારડી પોલીસે વોન્ટેડ આરોપી સુજાત ખાન ઉર્ફે સુજ્જુ બસીદ ખાન પઠાણ રહેવાસી અંકલેશ્વર ભરૂચને ઝડપી પાડ્યો હતો અને પાડી પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ઢકેલી દઈ વધુ તપાસ હાથ ધરી હતી વાપીમાં રાજસ્થાન પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન શિબિરમાં કુલ પાંચસો એક યુનિટ રક્ત એકત્ર રક્તદાતાઓનું સન્માન કરાયું વાપી નજીકના ચણો સ્થિત રાજસ્થાન ભવનમાં રાજસ્થાન પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાપી નગરપાલિકાના માજી સભ્ય સ્વર્ગસ્થ મંજુબેન દાયમાની સત્તરમી પુણ્યતિથિએ દાયમા પરિવાર દ્વારા રક્તદાન શિબિર અને રક્તદાતાનું સન્માન સમારોહનું આયોજન કરાયું હતું વાપી રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગમાં દાયમા પરિવાર સ્વર્ગસ્થ મંજુ દાયમાની સ્મૃતિમાં સતત સત્તર વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરી વાપી હોસ્પિટલમાં દર્દીઓ માટે લોહીનું ઘટનું નિરાકરણ લાવતા રહ્યા છે જેમાં સવારથી જ મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉદ્યોગકાર વાપી તથા આસપાસના રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા શિબિરમાં કુલ પાંચસો એક જેટલી યુનિટ રક્ત બોટલ એકત્ર કરાઈ હતી રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના મોવડીયાઓએ તમામનું સ્વાગત કરી રક્તવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું આપણી સંકલ્પ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે એન્ડ ધ વિડીયો